મિત્રો, ZS TV ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. આજે વાત કરીશું 2019 અને રવિવારના દિવસે આપની આજ વિશે. મિત્રો, આજના દિવસે જાણીશું મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતક વિશે આજનું રાશિ ભવિષ્ય. તો મેષ રાશિના જાતકોની વાત કરીએ તો આજના દિવસે આપ ભક્તિ દ્વારા સારી રીતે આકર્ષણ અને આકર્ષિત રહેશો. આજના દિવસે આપના જિંદગીનું રહસ્ય શું છે તે રહસ્ય શોધવાનો પ્રયત્ન કરશો. આજથી તમારા જીવનની અંદર લોકો તમારા જીવનની અંદર તમારા જીવનથી નિંદા યુક્ત બનશે, તમારી નિંદા કરશે અને તમારા જીવનથી જલસી કરશે. મિત્રો, ગભરાશો નહીં, પીળા વસ્ત્રો ધારણ કરજો, ચોક્કસ તમારા જીવનમાં ચોક્કસ લાભ થશે. વાત કરીશું બીજી રાશિ વૃષભ રાશિ. આજે આપણે આધ્યાત્મિકતા તરફ પ્રભાવિત થશો અને પ્રભાવિત રહેજો અને ભક્તિ કરજો. આજના દિવસે પોતાના સંબંધિત વ્યક્તિની રાહ જોતા હો તો ચોક્કસ તમારા જીવનની અંદર સંબંધી અને કોઈ પણ સગા સ્નેહીઓને મળવાનો અવસર મળશે. આપના ધંધામાં આજના દિવસે સારો પ્રભાવ રહેશે, લોકોમાં સારો લાભ અને માન પણ પ્રાપ્ત થશે. આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં ચોક્કસ લાભની અનુભૂતિ સેવાઈ રહેલી છે. વાત કરીશું મિથુન રાશિની. આજે તમે તમારા ઘરની સજાવટની અંદર વ્યસ્ત બનશો અને ચોક્કસ સારું ઘરની અંદર ધ્યાન આપી શકશો. આજે તમે જે પણ કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. સ્થાવર મિલકત જમીન જાયદાદની લેવડ દેવડ કરવાનું આયોજન કરતા નહીં તો ચોક્કસ રીતે નુકસાન થશે. શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. આજે તમે ખૂબ જ સારી રીતે ભાગ્યોદય કરી શકો એમ છો. આજના દિવસે તમને ચોક્કસ ભાગ્યોદયની સારી ઉત્તમ તકો મળી શકે એમ છે. અધિકારીઓ સાથે વિશેષ પક્ષ અને લાભ પ્રાપ્ત થઈ શકે એમ છે. તમારા બધા જ પ્રયાસોમાં તમે સફળ રહેશો. આજના દિવસે ખરાબ ગતિવિધિથી બચજો. ચોક્કસ આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરવાથી તમારા જીવનમાં ચોક્કસ લાભ થશે. વાત કરીશું સિંહ રાશિની. આજે ભવિષ્યની યોજનાઓ અને ગતિ પ્રદાન કરવાનો અવસર અને શાનદાર દિવસ છે. આજના દિવસે તમે કરેલું દાન પુણ્યનું કામ તમને માનસિક શાંતિ અને આજના દિવસે સારો સહયોગ આપી શકે એમ છે. આજના દિવસે કોઈ વાતમાં વિવાદમાં પડી શકો એમ છો, માટે આપણી વાણીની અંદર સંયમ રાખજો. વેપારમાં એક પગલું આગળ વધી તમારા જીવનમાં લાભ મેળવી શકો છો. આજના દિવસે મહેંદી વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ લાભ પ્રાપ્ત થશે. આજના દિવસે વધારે આવક અને જીવનની અંદર વધારે પડતા ખર્ચા અને સર્જનાત્મક વિચારોની મદદ કરીને આજના દિવસે તમારા દિવસની શરૂઆત કરજો. મિત્રો અને પરિવાર સાથે આજના દિવસે તમે તમારો સમય પસાર કરજો. સમસ્યાઓના ઉકેલ માટે તમને આજના દિવસે અનેક સારા માણસો મળશે. પ્રેમ સંબંધિત મામલાની અંદર આજના દિવસે વિવાદપદ મુદ્દા ઉઠવાના પ્રયાસો રહેશે. આજના દિવસે કાળા વસ્ત્રો ધારણ કરતા નહીં, સફેદ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું તુલા રાશિની. કાર્યસ્થળ ઉપર નવી યોજનાઓ થવાના ચોક્કસ ચાન્સીસો છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવામાં શક્ય હોય તો સમજી વિચારી અને કોઈનું માર્ગદર્શન લઈને કામ કરશો તો ચોક્કસ તમારું કાર્ય પૂર્ણ થશે. આજે તમને તમારા કોઈ નજીકના મિત્રો દ્વારા આર્થિક ફાયદો મળી શકે એમ છે. લીલા વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો સમય સારો થશે. વાત કરીશું આજના દિવસે અહીંયા વૃશ્ચિક રાશિની. આજે નવી કાર્યની અંદર નવા કાર્યથી ધન કમાશો. આજના દિવસે કોઈ પણ તમારી જે મનોકામના છે ચોક્કસ તમારી મનોકામના પરિપૂર્ણ થશે. સૌભાગ્ય તરફી તમારા જીવનમાં ચોક્કસ લાભ થશે, તેમજ આજના દિવસે સૌભાગ્ય અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આજના દિવસે તમારા જીવનમાં તમે જે પણ કામ કરશો તેની અંદર કામ કરનાર કોઈ પણ વ્યક્તિ તમને સારો સહયોગ પ્રાપ્ત કરાવશે. પીળા વસ્ત્રો ધારણ કરો. આજના દિવસે વાત કરીશું ધનરાશિની. ધનરાશિવાળા જાતકોએ આજના દિવસે તમારા વરિષ્ઠ લોકો સાથે તમને આજે મળવાનું અને ચોક્કસ રીતે લાભ થવાનો યોગ છે. મિત્રો, આજના દિવસે સહકર્મીઓ સાથે તમે યોગ્ય નિર્ણય લઈને કામ કરજો. ભવિષ્યમાં વધતા મૂલ્ય સાથે સંપત્તિ ખરીદવાનું ચોક્કસ આયોજન કરજો, જેથી તમને સંપત્તિ કાર્યોથી લાભ થશે. કામના દબાણના લીધે માનસિકતા અને તણાવની તમારા જીવનમાં આજે અસર જોવા મળશે. વાત કરીશું મકર રાશિની. આજે સામાજિક કાર્યમાં લાભ થશે. આજના દિવસે નવા મિત્રો મળી શકે એમ છે. આજના દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે તમારો પ્રભાવ અને તમારું વર્તન સારું બની શકે એમ છે. વ્યક્તિઓ સાથે બેસીને તમારા જીવનની અંદર તમારી લાભદાયી વાતો થકી વેપારમાં તમને ચોક્કસ સારો સુધારો જોવા મળશે. આજના દિવસે
કારણ વગરનો કારોબાર કરતા નહીં, કારોબારની અંદર તમને આજે ચોક્કસ નુકસાન થવાના યોગ બનેલા છે. સફેદ વસ્ત્રો ધારણ કરજો. આજના દિવસે વાત કરીશું કુંભ રાશિની આર્થિક આયોજન અને નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ ઉત્તમ દિવસ છે. વેપારમાં લાભ થશે, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે અને લીલા વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમને લાભ પ્રાપ્ત થશે. વાત કરીશું મીન રાશિની નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ તમારા માટે ઉત્સાહી અને ફળદાયી છે. શરીર તેમજ મનની સ્વચ્છતા પણ તમારા જીવનની અંદર ઉત્સાહ પ્રાપ્ત કરાવશે. વાણી ઉપર નિયંત્રણ ન રાખવાથી વિવાદમાં પડશો. પ્રેમ જીવનમાં આજના દિવસે પરિસ્થિતિ વિપરીત બનશે. આજના દિવસે પિંક વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં સારો લાભ થઈ શકે છે. મિત્રો, વાત કરીશું તમારા જીવનમાં તમારે સરકારી ક્ષેત્રના કોઈ પણ કાર્યની અંદર અવરોધ આવતો હોય અથવા તમારું જો કાર્ય થતું ના હોય તો આજના દિવસે તમારે શું કરવું જોઈએ? તો શાસ્ત્ર કહે છે, સરકારી કાર્યની અંદર વધુ વારંવાર વિઘ્ન આવતું હોય અને તે તમારું કાર્ય ન થઈ શકતું હોય તો તેના માટે ભગવાન સૂર્યની ઉપાસના કરવી જરૂરી છે. સૂર્યની ઉપાસના કરવાથી તમારા જીવનની અંદર સરકારી ક્ષેત્રના દરેક કાર્યો તમને સારી રીતે સહેલાયથી એને યોગ્ય પૂર્વક ફળ આપી શકે છે. સાથે સાથે ગણેશજીની પણ ઉપાસના કરવી. ઓમ ઘમ ગણપતયે નમઃ આ મંત્રને દરરોજ એક માળા કરજો અને રવિવારે ખાસ કરીને તે માળાનો ઉપયોગ સૂર્યની હોરાની અંદર કરવાથી ચોક્કસ સરકારી ક્ષેત્રના કાર્યની અંદર તમને લાભ થઈ શકે છે. સરકારી કાર્યોની અંદર કહેતા તમને જો સરકારી નોકરી મળવાની અંદર તકલીફ જણાતી હોય, વિદેશ જવાની અંદર તમને તકલીફ જણાતી હોય અથવા તમારી સ્થાવર મિલકત જમીન અને કોઈ પણ પ્રશ્ન તમારા જીવનની અંદર સરકારી ક્ષેત્રનો હોય તો આ ઉપાય ચોક્કસ કરજો. તમને ચોક્કસ સારો લાભ પ્રાપ્ત થશે. ગણેશજી અને સૂર્યની ઉપાસના કરજો. શક્ય હોય તો તાંબાનું કડું જમણા હાથની અંદર ધારણ કરજો. ગાયત્રીની માળા કરજો. સૂર્યનારાયણને પાન ચડાવજો. ઓમ ઘમ ગણપતિ નમઃનું અનુષ્ઠાન કરજો. ચોક્કસ તમને લાભ થશે. મિત્રો, અસ્તુ શ્રી નમસ્કાર.